96.75. ફેસિલિટી ની વાત કરીએ તો અહીંયા ફેસિલિટી ખૂબ સરસ છે અને શિક્ષકો પણ બધા મોટિવેશનલ છે, સારું ભણાવે છે. એક્સ્ટ્રા ક્લાસીસ ની વાત કરીએ કે કદાચ આપણી પરીક્ષા હોય, ફાઇનલ એક્ઝામ હતી તો એક્સ્ટ્રા ક્લાસીસ પણ હોય છે. હા, એક્સ્ટ્રા ક્લાસીસ બી હોય છે અને એક્ઝામ વખતે કોઈ બી ક્વેરી હોય તો એ સોલ્વ કરી આપે છે. ટીચર બેસ્ટ છે, સ્ટાફ બધું ગુડ છે અને અમુક ટાઈમ સર મોટિવેશનલ સ્પીકર તરીકે, અમુક ટાઈમ ફ્રેન્ડ તરીકે આમ ગાઈડન્સ આપતા રહે છે. દર્શક મિત્રો, આપણા બાજુમાં સરસ્વતી ગ્રુપ ટ્યુશન ક્લાસીસના સંચાલક, ઘણા વર્ષોનો અનુભવ છે, બધી માહિતી એમના જોડે લઈએ. તો સૌ પ્રથમ તો તમારું નામ કહેશો સાહેબ? મારું નામ કમલેશભાઈ દવે છે. કેમ છો? મજામાં? બસ મજામાં. તો આપણા જે ગ્રુપ ટ્યુશન ની વાત કરીએ, એનો અનુભવ તમારો કેટલા ટાઈમ થી? આપણે પહેલા છેલ્લા 22 વર્ષ નો અનુભવ છે આપણને. 2001 થી આપણે સ્ટાર્ટ કર્યું હતું, ત્યારે આપણી પાસે સ્ટ્રેન્થ આપણે લગભગ 15 વિદ્યાર્થી હતા. હાલ તો આપણી પાસે 400 થી 450 વિદ્યાર્થીઓ દર વર્ષે હોય છે. સામેથી અમે એડમિશન ના પાડવી પડતી કે આ વર્ષે અમારે એડમિશન જરૂર નથી, સારું ભણાવતા છે. અમારે સત્ર શરૂ થાય પેલા એડમિશન બધા કમ્પ્લીટ થઈ જતા હોય છે. તો આપણે વાત કરીએ ક્લાસીસ એટલે કયા ધોરણ થી કયા ધોરણ સુધી? ધોરણ 5 થી લઈને 12 ધોરણ ક્લાસીસ ચાલે છે. 5 થી 12 ના સાયન્સ કોમર્સ ની અંદર પણ હોય છે આપણે, બરાબર. અને સારી એવી ફેકલ્ટી સાથે વ્યવસ્થિત એ કરાવતા હોય છે આપણે. તો વાત કરીએ કે આપણે કદાચ કોઈ સ્ટુડન્ટ ને અહીંયા આવવું હોય તો વાલીઓને શું પેલા ખાતરી જોતી હોય? હા, રાઈટ. તો અહીંયા આવે તો ખાતરી શું કે સારા માર્ક આવે? ખાતરી તો એવી વસ્તુ છે કે અમારે સ્લોગન પહેલો જ છે ક્લાસીસ ની ઉપર લખ્યું કે સફળતાનો એકમાત્ર વિકલ્પ એટલે કે સરસ્વતી ક્લાસીસ, બરાબર. બીજી વસ્તુ, અમે ડેલી 3 કલાક ટ્યુશન ભણાવીએ છોકરાઓને અને એ પ્રમાણે આખું વીકનેસ વિદ્યાર્થી જાણી લેતા હોય છે અને એ પ્રમાણે અમે એને તૈયારી કરતા હોય છે કે ભાઈ આ બાળકને આટલી આ વસ્તુ વિષયમાં આ સબ્જેક્ટમાં આટલી ખામી છે તો એને અમે એક્સ્ટ્રા બેસાડી અને પ્રિપેરેશન કરાવી અને તૈયાર કરતા હોય છે, બરાબર. એટલે અમે સામે અમે રિઝલ્ટ આપશું એટલે એમને ખ્યાલ આવી જવાનો કે હા ભાઈ એમને પૂરીપૂરી ખાતરી થઈ. અને જે પણ વિદ્યાર્થી આપણે ત્યાં આવે છે હાલમાં એ બધા એના ભાઈ બહેનો એ ભણી ગયા હોય, સારું ભણાવતા હોય તો આજુબાજુના છોકરા પછી એમના ભાઈ બહેન દ્વારા અથવા એના આડોશી પાડોશી જે ભાઈ બહેનો હોય અથવા સંબંધી હોય એમને જ આવે છે. આપણે જાહેરાત ની પણ જરૂર નહીં પડતી. તો આપણે ફેકલ્ટી ની વાત કરીએ, તમારે તમારો 22 વર્ષ નો અનુભવ, તો તમારા ફેકલ્ટી નો અનુભવ પૂછીએ કે અહીંયા કેટલા ટાઈમ થી છે આપણે પૂછવું હોય તો. આપણે ફેકલ્ટી લગભગ 17 થી 18 ફેકલ્ટીઓ આપણે છે અહીંયા ક્લાસીસમાં અને દરેક ફેકલ્ટી લગભગ છેલ્લા 10-15 વર્ષથી કન્ટિન્યુ વાળી જ છે મોસ્ટ ભાગે, બરોબર. એવું નથી કે દર વર્ષે આપણે ફેસ થતી હોય, ચેન્જ થતી હોય, એવું વસ્તુ બનતી નથી. જે આમાં માટે બહુ મસ્ત બેસ્ટ વસ્તુ છે કારણ કે એમનું લોકોનું કામ જ બોલતું હોય છે અમારે, એટલે એટલા માટે ક્લાસીસમાં પર્ટિક્યુલર એક એકદમ નામ થી નહીં ચાલતી, ગ્રુપ થી ચાલે છે, એમાં ચેન્જ જોઈએ બધા એક થી એક. હા, સંગઠન થી થાય છે બધી વસ્તુ, એવું છે. તો વાત કરીએ ટ્યુશન ક્લાસીસ તો આપણે ઠેર ઠેર જોવા મળે છે, તો આપણી વિશેષતા એવું શું છે કે અહીંયા આવવું પડે? વિશેષતા આપણી એક પહેલી વસ્તુ કે રોજનું 3 કલાક ટ્યુશન હોય છે, બરોબર. માર્કેટમાં આ વસ્તુ કોઈ આપી શકતું નથી, આપે છે તો એ લોકોને પોસાવા. જે બેચ હોય છે એનું 3 કલાક ડેલી 3 કલાક ટ્યુશન હોય છે. હા, એમને ડેલી આપણે 2 કલાક ભણાવતા હોય છે. માન લો કે આજ મેથ્સ અને સાયન્સ નો લેક્ચર લીધો, પછી 1 કલાકમાં ડેલી માન લો કે આજ સાયન્સ નું જે ચલાવ્યું છે બીજા દિવસે એમને ઓરલી એમને પૂછતા હોય છે. આખા વીક દરમિયાન અમે તૈયાર કરાઈ છે અમે અને આખું વીકમાં જે તૈયાર થયું દર સન્ડે અમે એનું ટેસ્ટ લેતા હોય છે અને સન્ડે નું ટેસ્ટ બાદ મંડે પાસે રિઝલ્ટ મળી જ જાય પાછું એ વાલીને વોટ્સઅપ દ્વારા, બરાબર. એ પેરેન્ટ્સ ને ખ્યાલ આવે કે હા બાળકને કેટલા માર્ક્સ આવે છે, કેવું રિઝલ્ટ છે, કેટલો પ્રોગ્રેસ છે, પ્લસ એના ક્લાસમાં જેટલા વિદ્યાર્થી બધા રિઝલ્ટ સાથે મળતું હોય, બરાબર. એટલે પેરેન્ટ્સ ને થાય કે હા મારું બાળક કેટલા માર્ક્સ છે, કેટલી તૈયારી થઈ રહી નહીં, એ પણ એને માહિતી મળી જતી હોય છે. ગ્રેજ્યુએશન સારું મળે એ મોટી વાત છે. તો વાત કરીએ વિશેષતા તો આપણે કીધી, તો હવે અહીંયા જે આવે છે બધા પેરેન્ટ્સ પૈસા આપે છે તો સુવિધા પણ જોઈએ, કારણ કે છોકરાને મોકલે તો એની સુવિધા જોતા કે કેમેરા છે કે શું છે, પાણીની સુવિધા, એટલે બધું એના વિશે પણ થોડું કહેશો. આપણે દરેક ક્લાસમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે, બરાબર. એટલે આપણે બાળકોને સેફટી માટે એ માટે કેમેરા લગાવેલા છે. બીજી વસ્તુ કે પીવા માટે પાણીની કુલરની વ્યવસ્થા, ઠંડા પાણીની વ્યવસ્થા છે. આપણે દરેક ક્લાસ એસી વાળા છે આપણે, એટલે કે વસ્તુ આવતી નથી.
બાળકો શાંતિથી મને લગાવીને ભણી શકે, કારણ કે અત્યારની ગરમીમાં આ વસ્તુ અત્યારે જરૂર બની ગઈ છે. શું વાત છે, એસી પણ છે, દરેક રૂમમાં એસી લગાવેલા છે આપણે. સો ટકા ખૂબ જ સારી વાત કહેવાય. વાત કરીએ કે આપણે ગ્રુપ ટ્યુશન પણ છે કે? હા, આપણે ગ્રુપ ટ્યુશન ને અને પર્સનલ ટ્યુશન બંને છે. આપણે પર્સનલ ટ્યુશનમાં જે વિદ્યાર્થીને પેરેન્ટ્સ કોઈથી અમારે પર્સનલ ટ્યુશન રખાવું છે એના માટે પર્સનલ પણ વ્યવસ્થા આપતા હોય છે, અને જે વધારે પડતું સજેશન ગ્રુપમાં રહેવું તો ગ્રુપમાં રાખતા હોય છે આપણે. બરાબર, એટલે એમને આપણે વધારે ટાઈમ આપી શકતા હોય છે. બરોબર. તો વાત કરીએ આપણે ટ્યુશન ક્લાસીસ ને 22 વર્ષનો તમારો અનુભવ છે, તો જે ટાઈમ છે સવાર થી લઈને આપણે સાંજે કેટલા વાગ્યા સુધી? સવારે આપણે 8-11 નો ટાઈમ હોય છે, અને નૂન નો ટાઈમ બપોર 2 રાતના 9 નો હોય છે આપણે. બરાબર, એ દરમિયાન ડેલી આપણે ઓલરેડી આપણે 9 ક્લાસ છે આપણે ટોટલ આપણી પાસે. એ 9 ક્લાસ ની અંદર એ પ્રમાણે ટાઈમિંગ ગોઠવેલું, ટાઈમ ટેબલ બનાવેલું છે. બાળકને ખ્યાલ જ હોય કે આ રૂમમાં આ જગ્યાએ બેસવાનું છે, એ પ્રમાણે તૈયારી કરાવતા જ હોય છે, અને સ્ટાફ ગોઠવેલો હોય છે. ખૂબ જ સારી સુવિધા છે, બધી વસ્તુ સારી છે. હવે બધી વસ્તુ આપણે કહી દીધી, વિશેષતા કહી દીધી, સુવિધા કહી દીધી, કયા ક્લાસ થી કયા ક્લાસ સુધી આપણે ભણે. તો હવે આપણા આપણા વિડીયોના માધ્યમે, કદાચ આપણે વિડીયોના માધ્યમે અહીંયાથી કોઈ આપણા જે ટ્યુશન ક્લાસીસમાં જોડાવું હોય, કદાચ કોઈને ગ્રુપ ટ્યુશન કરવું હોય કે બધું ભેગું કરવું, તો એના માટે એડ્રેસ થોડું કહી દેજો કે વિડીયોના માધ્યમે અહીંયા આવી શકે ને તમને. આપણે ક્લાસીસ ગ્રુપ ટ્યુશન ક્લાસીસ છે જે આપણે ભાવિક શોપિંગ સેન્ટર શાક માર્કેટની બાજુમાં સેટાટી અગરવાલ સ્કૂલની નીચે હિન્દી માધ્યમ છે નીચે આવેલું છે. આદિનાથમાં ખાલી આપણા નામથી જ વિદ્યાર્થીઓ આવતા હોય છે. લગભગ આદિનાથમાં કોઈ સોસાયટી કે કોઈ ગલી એવી નહીં હોય કે જ્યાં વિદ્યાર્થી આપણે ઓળખતું નહીં સરસ્વતી ક્લાસીસને. એ પ્રમાણે આપણે ખાસિયત આપણું નામ જ એટલું, હા, સરસ્વતી નામ જ એટલું પ્રખ્યાત થઈ ગયું છે કે કોઈ વ્યક્તિ બાકી નહીં રહેતું. તો આપણે અહીંના જે સ્ટુડન્ટ ભણેલા છે 10માના 12માના ધોરણ કદાચ એમને મળવું હોય તો એમને પણ થોડું અહીંયા વિગતવાર માહિતી લઈએ તો ચાલો. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો હમણાં આપણા જોડે 4 સ્ટુડન્ટ ઉભા છે જેમણે હમણાં 10મું અને 12મું ધોરણ પાસ કર્યું. તો આપણે શ્રી સરસ્વતી ગ્રુપ ટ્યુશન છે ત્યાં આપણે આવ્યા છે, અને અહીંયા જે 10મું અને 12મું ટ્યુશન જે આપણે પાસ કર્યું છે, તો અહીંયાની વિશેષતા શું છે આપણે બધી પૂછીએ. તો સૌ પ્રથમ તો તમારું નામ કહેશો? સબકાલ ધારા નવનાથ. સોની ભાવિકા અંબાદાસ. પ્રજાપતિ માનસી રજનીશભાઈ. ક્રિશ્ચિયન ચિનલ જોલીભાઈ. હવે તમે અહીંયા જે શ્રી સરસ્વતી ગ્રુપ ટ્યુશન છે અહીંયા તમે કયા સ્ટાન્ડર્ડ થી તમે જોડાયા હતા? 9th 10th 9th. તો તમે હમણાં જ રિસેન્ટલી હમણાં વાત કરીએ તો રિઝલ્ટ હમણાં બધાના આવ્યા છે 10th અને 12th. તો તમારું રિઝલ્ટ શું આવ્યું હતું? 95.6 95.54. કોંગ્રેચ્યુલેશન. 96.77. બધાના રિઝલ્ટ ખૂબ જ સારા છે. તો હવે અહીંની વિશેષતા કે અહીંયા કદાચ કોઈ સ્ટુડન્ટને અહીંયા ભણવા આવવું હોય, ટ્યુશન ક્લાસીસ લેવા હોય, તો એને અહીંયા આવવું હોય તો એની વિશેષતા શું છે એ થોડું બતાવશો? ફેસિલિટીની વાત કરીએ તો અહીંયા ફેસિલિટી ખૂબ સરસ છે, અને શિક્ષકો પણ બધા મોટિવેશનલ છે, સારું ભણાવે છે. અને એક્સ્ટ્રા ક્લાસીસની વાત કરીએ કે કદાચ આપણી પરીક્ષા હોય, ફાઇનલ એક્ઝામ હતી, તો એક્સ્ટ્રા ક્લાસીસ પણ હોય છે? હા, એક્સ્ટ્રા ક્લાસીસ બી હોય છે, અને એક્ઝામ વખતે કોઈ બી ક્વેરી હોય તો એ સોલ્વ કરી આપે છે. ટીચર બેસ્ટ છે, સ્ટાફ બધું ગુડ છે, અને અમુક ટાઈમ સર મોટિવેશનલ સ્પીકર તરીકે, અમુક ટાઈમ ફ્રેન્ડ તરીકે આમ ગાઈડન્સ આપતા રહે છે. અહીંયાના સ્ટાફ ટીચર બધા સારા જ છે. હા, અને એક્સ્ટ્રા ક્લાસીસ પણ હોય છે. અહીંયાના ટીચર્સ અને સ્ટાફ બહુ સપોર્ટિવ અને ફ્રેન્ડલી હોય છે, અને દર 3 કલાકનું અમને ટ્યુશન હોય છે, અને અમે કોઈ પણ ડાઉટ પૂછીએ, કોઈ પણ ટાઈમે પૂછીએ, અમારો ડાઉટ સોલ્વ કરાવે છે, અને એક્સપિરિયન્સ ટીચર હોય છે. ઓકે, ધન્યવાદ. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આગળ તમે વધો અને દેશનું નામ રોશન કરો, અને તમારું જે ટ્યુશન છે એનું નામ રોશન કરો. ચાલો.